નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મેથ્સ લર્નિંગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 પ્રકરણ 9 સ્વાધ્યાય 9.5 નો પ્રશ્ન 2 કરીશું. આપણો પ્રશ્ન 2 છે. x + a બીજા કૌંસમાં x + b બરાબર x નો વર્ગ + a + bx + ab નિત્ય સમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર શોધો. ગઈકાલના વિડીયોમાં આપણે કુલ 4 નિત્ય સમ હતા, એમાંથી પહેલા 3 નિત્ય સમનો ઉપયોગ કરતા શીખ્યા હતા. હવે આ છેલ્લો નિત્ય સમ છે. છેલ્લા નિત્ય સમ નો ઉપયોગ કરીને આપણે ગુણાકાર કરતા શીખીશું. તો વિડીયો શરૂ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. હવે આ નિત્ય સમ આપણને દાખલામાં કઈ રીતના ખબર પડશે? તો તમે પહેલી રકમ જોઈ શકો છો, x વત્તા 3 બીજા કૌંસમાં x વત્તા 7 છે. તો અહીંયા પહેલો પદ બંનેમાં કેવું છે? સરખું છે. પહેલું પદ સરખું છે, પણ જ્યારે બીજું પદ અલગ અલગ હોય ત્યારે આપણે ચોથા નિત્ય સમનો ઉપયોગ કરીશું. તો અહીંયા શું કરવાનું છે? જે પહેલો પદ છે તેનો વર્ગ કરીશું. તો અહીંયા પહેલું પદ x છે, તો અહીંયા આપણે x નો વર્ગ કરીએ, પછી મૂકીશું પ્લસ a વત્તા b. તો અહીંયા a ની જગ્યાએ 3 છે અને b ની જગ્યાએ 7 છે. તો અહીંયા શું લખીશું? 3 વત્તા 7 કૌંસની બહાર પ્રથમ પદ એટલે કે x વત્તા ab એટલે કે 3 ગુણ્યા 7. 7 રૂપ આપીએ તો અહીંયા શું થશે? x નો વર્ગ વત્તા 7 વત્તા 3 10, x વત્તા 7 તાલી 21. એવી રીતના બીજો દાખલો જોઈએ. અહીંયા પ્રથમ પદ કયું થશે? 4x, a ની જગ્યાએ થશે 5 અને b ની જગ્યાએ થશે 1. સૂત્રમાં કિંમત મૂકીએ તો x વત્તા, આ શું થઈ જશે? આપણે x ની કિંમત એટલે x વત્તા a અને x વત્તા b. સૂત્ર શું છે? x નો વર્ગ વત્તા a વત્તા b x વત્તા ab. તો x નો વર્ગ એટલે કે પ્રથમ પદ નો વર્ગ, તો અહીંયા લખીશું 4x નો વર્ગ વત્તા a વત્તા b x. તો a ની કિંમત છે 5, b ની કિંમત છે 1, કૌંસની બહાર લખીશું 4x વત્તા 5 ગુણ્યા 1. સાદરૂપ આપીએ 4x નો વર્ગ એટલે 4 નો વર્ગ થશે 16x નો વર્ગ વત્તા 5 ને 1 6, 6 ગુણ્યા 4 એટલે કે 24x વત્તા 5 એકા 5. આપણો જવાબ થશે 16x નો વર્ગ વત્તા 24x વત્તા 5. ત્રીજો દાખલો જોજો. અત્યાર સુધી આપણે જે કરી હતી બંને પ્લસ હતા, હવે માઇનસ હોય ત્યારે શું કરીશું? અહીંયા આ થશે પ્રથમ પદ, a ની કિંમત થશે ઋણ 5 અને b ની કિંમત આપણે લઈશું ઋણ 1. ચલો, પ્રથમ પદ નો વર્ગ એટલે કે 4x આખા નો વર્ગ વત્તા છે તો વત્તા a ની કિંમત આપણે શું લઈશું? ઋણ 5 લઈશું અને b ની કિંમત લઈશું ઋણ 1. કૌંસની બહાર પ્રથમ પદ વત્તા ઋણ 5 ગુણ્યા ઋણ 1. ટૂંકમાં જ્યારે પણ ઋણ સંખ્યા આપે હોય તો જે a ની કિંમત છે તે માઇનસ નિશાની સાથે લેવાની છે. સાદુરૂપ આપીશું 4x આખા નો વર્ગ એટલે કે 16x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એટલે કે 5 અને 1 નો સરવાળો કરીશું એટલે અહીંયા થશે ઋણ 6, કૌંસની અંદર 4x તો છે જ, વત્તા માઇનસ માઇનસ પ્લસ 5 એકા 5. સાદુરૂપ આપીએ 16x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 6 ચોક 24x વત્તા 5. આપણો જવાબ થશે 16x નો વર્ગ ઓછા 24x વત્તા 5. કેવી રીતના? ચોથો દાખલો જોઈએ. પ્રથમ પદ બંનેમાં છે 4x, a ની કિંમત થશે પ્લસ 5 અને b ની કિંમત થશે ઋણ 1. તો અહીંયા શું થશે? પ્રથમ પદ નો વર્ગ એટલે કે 4x આખા નો વર્ગ વત્તા a વત્તા b, તો a ની કિંમત છે 5 વત્તા b ની કિંમત છે ઋણ 1, કૌંસની બહાર પ્રથમ પદ એટલે કે 4x વત્તા 5 ગુણ્યા ઋણ 1. સાદુરૂપ આપીએ 4x આખા નો વર્ગ એટલે અહીંયા શું થશે? 16x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ એટલે કે 5 માંથી 1 બાદ કરીશું એટલે આવશે 4. નિશાની મોટી સંખ્યાની એટલે કે અહીંયા ફક્ત 4 રહેશે અને અહીંયા 4x તો છે જ, ને પ્લસ માઇનસ માઇનસ 5 એકા 5. તો 16x નો વર્ગ 4 ચોક 16x ઓછા 5. તો આપણો જવાબ થશે 16x નો વર્ગ વત્તા 16x ઓછા 5. ત્યારબાદનો દાખલો ગણીશું. આપણો પ્રશ્ન 5 છે. 2x વત્તા 5y અને 2x વત્તા 3y. તો તમે જોશો અહીંયા પહેલા બે પદ કેવા છે? સરખા છે. ઇટ મીન્સ આ આપણું x છે.
આ થશે આપણું a, આ થશે આપણું b. સૂત્રમાં કિંમત મૂકીએ x નો વર્ગ એટલે કે 2x આખા નો વર્ગ વત્તા a વત્તા b. તો અહીંયા a ની કિંમત છે 5y, b ની કિંમત છે 3y, કૌંસની બહાર x એટલે કે 2x વત્તા 5y ગુણ્યા 3y. સાદુરૂપ આપીએ તો અહીંયા શું થશે, 2 4x નો વર્ગ વત્તા 5x વત્તા 3x સોરી 5y વત્તા 3y, અહીંયા શું થશે 8y, કૌંસમાં 2x તો છે જ, અને અહીંયા શું થશે 5 4 15 y ગુણ્યા y એટલે y નો વર્ગ. અહીંયા લખીશું 4x નો વર્ગ વત્તા 8 દુ 16xy વત્તા 15y નો વર્ગ. ત્યારબાદ નો દાખલો જોઈએ. તો અહીંયા 2 a નો વર્ગ બંનેમાં સમાન છે એટલે એ આપણું થશે x, 9 થશે આપણું a અને આ થશે આપણું b. સૂત્રમાં કિંમત મૂકીએ x નો વર્ગ એટલે કે અહીંયા શું થશે 2 a નો વર્ગ વત્તા a વત્તા b x. તો અહીંયા a ની જગ્યાએ શું છે 9 અને b ની જગ્યાએ છે 5, તો 9 વત્તા 5 કૌંસની બહાર છે x એટલે x ની જગ્યાએ લખીશું આપણે 2 a નો વર્ગ વત્તા 9 ગુણ્યા 5. સાદુરૂપ આપીએ 2 a આખનો વર્ગ, આખાનો વર્ગ એટલે કે 4 a ની 4 ઘાત વત્તા 9 વત્તા 5 થશે 14, કૌંસની અંદર 2 a નો વર્ગ તો છે જ અને 5 નવા 45. ફરીથી 4 a ની 4 ઘાત વત્તા 14 દુ 28 a નો વર્ગ વત્તા 45, જે થશે આપણો જવાબ. અને આ પ્રશ્નનો છેલ્લો દાખલો જોઈએ. છેલ્લો દાખલો જોઈએ xyz ઓછા 4 અને xyz ઓછા 2. તો બંનેમાં સરખા પદ કયા છે, xyz. તો આ થશે આપણું પ્રથમ પદ એટલે કે x, a ની કિંમત થશે ઋણ 4 અને b ની કિંમત થશે ઋણ 2. સૂત્રમાં કિંમત મૂકીએ x નો વર્ગ એટલે કે xyz આખા નો વર્ગ વત્તા a વત્તા b, તો a ની કિંમત છે ઋણ 4 વત્તા b ની કિંમત છે ઋણ 2, કૌંસની બહાર xyz વત્તા a ગુણ્યા b એટલે કે ઋણ 4 ગુણ્યા ઋણ 2. સાદુરૂપ આપીએ તો xyz આખા ના વર્ગ નું શું થશે, x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ એટલે 4 અને 2 નો સરવાળો કરીશું એટલે આવશે 6, નિશાની મોટી સંખ્યાની એટલે કે ઋણ 6 xyz અને માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8. તો આમ આપણો જવાબ થશે x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ ઓછા 6xyz વત્તા 8. હવે એક દાખલો છે જે તમારે જાતે કરવાનો છે. 3x વત્તા 1 અને 3x વત્તા 9. તો આ જે દાખલો છે તે જાતે કરજો અને તમારો જે જવાબ હશે તે કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ સ્વાધ્યાયનો પ્રશ્ન 3 કરીશું. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. ધન્યવાદ.